ખેડા જિલ્લા આરોગ્ય કચેરીના કમ્પાઉન્ડમાં હાલમાં જ ખરીદવામાં આવેલ બે નવી એમ્બ્યુલન્સ વાન ધૂળ ખાઈ રહી છે. તો પીએચસી માટે નવી એમ્બ્યુલન્સ ખરીદવામાં આવી છે, જે મુદ્દો વિચાર કરવા મજબૂર કરી મૂકે છે. તો બીજી બાજુ જોતા હાલમાં કોન્ટ્રાક્ટ પર ગાડીઓ લાવીને દર્દીઓ માટે ઉપયોગ કરવામાં આવે છે અને જેનું તગડું ભાડું જિલ્લા આરોગ્ય વિભાગ ચૂકવીને સરકારી નાણાંનો દુરુપયોગ કરતા હોય તેવું પણ સામે આવ્યું છે. એમ્બ્યુલન્સ વાનની વાત કરવામાં આવે તો ખેડા જિલ્લાના અંતરિયાળ ગામોમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે હાલમાં 11 એમ્બ્યુલન્સ વાન કાર્યરત છે અને ઓક્ટોબર માસમાં જિલ્લા અધિકારીની મંજૂરી બાદ ચરેડ અને નિરામાલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં નવી બે એમ્બ્યુલન્સ વાન 20 લાખ રૂપિયાના ખર્ચે ખરીદવામાં આવી હતી. પરંતુ કંપનીને સમયસર બિલ ચૂકવવામાં નહીં આવતા વાહનોનું આરટીઓમાં રજીસ્ટ્રેશન થઈ શક્યું નથી, જેથી બંને નવી એમ્બ્યુલન્સની હાલત કફોડી જોવા મળી રહી છે. તો આ બાજુ આરોગ્ય વિભાગમાં હાલમાં ચરેડ અને નિરામાલી ખાતે ખાનગી એમ્બ્યુલન્સ ભાડે રાખીને દર મહિને 38,000 રૂપિયા ભાડું ખાનગી વાહન માલિકોને ચૂકવી રહ્યું છે, જેનો ખર્ચ રોગી કલ્યાણ સમિતિમાંથી પૂરો પાડવામાં આવી રહ્યો છે. આ એમ્બ્યુલન્સ મોટાભાગે ખાણ અને ખનિજ વિભાગમાંથી અમને મળેલી છે, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ચરેડ અને નિરમાલી માટે. હવે એનું પાસિંગ નહીં થયેલું આરટીઓ પાસિંગ, એના કારણે અહીંયા પડી રહ્યું છે અને લગભગ આવતા વીકમાં એનું પાસિંગ થઈ જશે. એકચ્યુઅલી એનું પેમેન્ટ અમારે કરવાનું હતું, ફાઇલ મૂકેલી છે, એમાં થોડા વાંધા આવેલા હતા અને વાંધાઓ અમે પૂરા કરી દીધા છે અને એ બી હવે પેમેન્ટ થઈ જશે. આરોગ્ય કેન્દ્રમાં અત્યારે અમે આઉટસોર્સથી બધાને ઓર્ડર કરેલા છે, એમાં વાહન મૂકવા માટે જે તે પાર્ટીને કહેલું છે, એટલે અમે અત્યારે ટેમ્પરરી વ્યવસ્થા તો કરેલી જ છે દરેક પીએચ. એ ટેમ્પરરી વ્યવસ્થામાં આઉટસોર્સિંગમાં અત્યારે અમે ટેન્ડર મુજબ લગભગ 19,000 જેવો ભાવ છે આખા મહિનાનો, એ પ્રમાણે એકલો આખા મહિનાનું વાહન એ લોકો મૂકી શકે. પબ્લિકના આમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આપણે જે વાહન મૂકીએ એમાં ઇમરજન્સીમાં કદાચ એમોથી સારવાર શક્ય ના હોય અને એને પેશન્ટ નજીકના સીએચસીમાં મૂકવા માટે અથવા સગર્ભા બહેનોને એને કાગળ તપાસ માટે મોકલવા માટે આની વ્યવસ્થા કરતા હોય છે. જ્યારે આ બાબતે આરોગ્ય વિભાગને પૂછવામાં આવે છે ત્યારે જવાબ આપવામાં આવે છે કે જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીની મંજૂરી બાદ એમ્બ્યુલન્સ ખરીદવામાં આવી છે અને હિસાબી વિભાગમાં ફાઇલ પણ મોકલી છે. ત્યાંથી ફાઇલ મંજૂર થયા બાદમાં ગાડીઓ પાર્સિંગમાં જશે અને પછી ફાળવાશે. જોકે આરોગ્ય વિભાગના અધિકારીઓનો જવાબ સામાન્ય રીતે ઘડે ઉતરે તેવો નથી. તો ઉચ્ચ અધિકારીઓની મંજૂરીથી ખરીદાયેલ એમ્બ્યુલન્સની મંજૂરી માટે 3-4 માસ સુધી ફાઇલ હિસાબી શાખામાં પડી રહે તે વિચારતા કરી મૂકે તેવો મુદ્દો છે. બ્યુરો રિપોર્ટ, નિર્માણ ન્યૂઝ.